ઉમરગામના કચ્છીગામ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઉમરગામ તાલુકાના કચ્છીગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મીરાબેન મહેશ પટેલે હોદ્દાનો દુરુપયોગ કરી સરકારના વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની બૂમ આખા વિસ્તારમાં ઉઠી છે. બોર્ડર વિલેજ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના લાભાર્થીઓને આવાસ ફાળવવા બાબતે આવાસ દરેક લાભાર્થીઓ પાસેથી સરકાર દ્વારા મળવાપાત્રની રકમના પહેલા હપ્તામાં જ 10,000ની ઉઘરાણી કરવાના આક્ષેપો ગામના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. કટકીના રૂપિયા સરપંચ સાહેબને આપવા છતાં પણ બીજા હપ્તાની ચૂકવણી પાત્ર રકમ હજુ પણ લાભાર્થીઓને મળી નથી. પ્રધાનમંત્રી અને બોર્ડર વિલેજ આવાસ યોજનામાં અસહાય લોકોને ઘર ફાળવવામાં આવે તે લાભાર્થીની યાદીમાં અલગ રીતે હાઇલાઇટ કરવામાં આવ્યું છે. કેટલાક લાભાર્થીઓના પાક્કા મકાન હોવા છતાં તેઓને ફરીવાર બોર્ડર વિલેજ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુ ઘરો ફાળવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં 80 થી 100 ફૂટ સુધીના પાણીના બોરિંગો નિષ્ફળ સાબિત કરી સરકાર દ્વારા મળતી 40,000 રૂપિયાની રકમને મંજૂર કરાવી સરપંચ રૂપિયા ચાઉ કરી જાય છે. કચ્છીગામ સ્મશાન ભૂમિ પાસે જાહેર શૌચાલય તથા પાણીની સુવિધા પૂરી પાડવા માટેના કામ પેટે 2,10,636 રૂપિયા મંજૂર કરાવી તેનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આજ દિન સુધી કચ્છીગામ સ્મશાન ભૂમિ પાસે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. જાહેર શૌચાલય પણ બનાવવામાં આવ્યા નથી. વારલીવાડ અને બડીફળિયામાં આરસીસી પૂરું કામ થયું નથી, જેથી યોગ્ય તપાસ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ખુદ કરે અને કડક તથા કાયદેસરના પગલાં ભ્રષ્ટાચારી સરપંચ વિરુદ્ધ ભરે તેવા ભાવાર્થ સાથે આજે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ચંદ્રકાંત પટિયારની ઉપસ્થિતિમાં લેખિત અરજીમાં તમામ મુદ્દાનો ઉલ્લેખ કરી આવેદનપત્ર આપી તમામ બાબતોની તપાસ કરવાની માંગ કરાઈ છે. ટીડીઓ સાહેબ પાસે આવ્યા છે, જેમની અરજી અમે ટીડીઓ સાહેબને આપી છે. જે અમારા કચેરીમાં મુદ્દાઓ છે એ જેવા કે ઘરો, જે ગરીબ લોકોના ઘરો આવ્યા છે એમાં સરપંચશ્રીએ જે ઉઘરાણી કરી કે 10-10 હજાર કે 20-20 હજાર લીધા છે એમની અમને તપાસ માંગી છે. જેવું કે એમને ગેરરીતિ તરીકે લોકોને સહાય માટે જે સરકારશ્રીએ ઘરો આપ્યા છે, બોર્ડર વિલેજ જેવા પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાંથી એમણે 170 જેવા ઘરો પાસ કરીને એમણે 10-10 હજાર ને 20-20 હજાર રૂપિયા લીધા છે, એવા એ લોકો માટે અમે ગામ તરફથી ને ગામમાં એવું કહેવાય છે કે જબરદસ્તી લીધા છે એમને 10-10 હજાર રૂપિયા, એ પાછા મળે લોકોને. ને ગેરરીતિ તરીકે સરપંચે જો ઉઘરાણી કરી છે એ લોકોને પાછા આપવામાં આવે એ માટે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે. ને અમારા ગામમાં જે કચ્છી ગામમાં જે બોરિંગો છે, હેન્ડપંપો, એમની બી ખૂબ જ ગેરરીતિ તરીકે ઉપયોગ કરી છે. ને સ્મશાન ભૂમિમાં જે ટાંકીને બોરના પાણીના જે સુવિધા, શૌચાલયની સુવિધા માટે જે ફાળવાયા છે રૂપિયા એ પણ એમને ચાવ કરી ગયા છે, એમની પણ તપાસ થાય એના માટે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે. જે ગામમાં કોઈ પણ બજેટ પાસ થાય કે કોઈ પણ આપણું કામ પાસ થયેલું રહે, કામ કરતા નથી મળે. જેમ કે 2022-23નું એક છે, આ જે છે કચ્છી ગામ ગામે વિવિધ ફળિયામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન હેતુ ડસ્ટબિન ખરીદીનું કામ 2,39,300 રૂપિયા એ પણ હજુ થયું નથી મળે. એટલે તમે શું કહો? હા, એ ખાઈ ગયા હશે એટલે થયું નથી ને, નહીં તો થઈ જતું. બીજું બધું જો આવાસ યોજના છે, પ્રધાનમંત્રી યોજના છે, એમાં પણ ઘેર 170 જેટલા પાસ થયેલા છે, અત્યાર સુધી 10 ઘર નથી બન્યા. અને એ લોકોનો 10-10 હજાર રૂપિયા પહેલા હપ્તામાં લઈ છે તો ઘેર ક્યાંથી બનવાના છે? ને કચ્છીગામ જે સ્મશાન ભૂમિ છે ત્યાં જાહેર શૌચાલય છે, એ શૌચાલય બનેલી નથી મળે, પાણીની કોઈ સુવિધા નથી મળે. અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ.